નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ હાલ અલકાપુરી વિસ્તારમાં આવી ગઈ છે અને આ જો ચુંગાફા જે રેસ્ટોરન્ટ છે ત્યાં આ જે કોર્પોરેશન દ્વારા સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જે અહીંના જે સ્થાનિકો છે તેઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે અહીંયા ગત રાત્રિએ જે કચરાનો જી પાલિકાની ટીમે કચરો નાખતા ગઈકાલ રાત્રે જોયું હતું, તેને લઈને જે આ કોર્પોરેશનની ટીમ દ્વારા આજે કામગીરી અહીંયા કરવામાં આવી રહી છે. આજે રેસ્ટોરન્ટ છે તેને સીલ મારવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ દૃશ્યોમાં જોઈ શકો છો કે કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા આ જે સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અને જે જાહેરમાં આ રીતના જો કચરો નાખવો એ યોગ્ય નથી તે જ રીતના અહીંયા જે કોર્પોરેશનના અધિકારીઓએ ગઈકાલે આ રેસ્ટોરન્ટ દ્વારા કચરો નાખવામાં આવ્યો હતો, જેને લઈને આજે કોર્પોરેશન દ્વારા એ લાલ આંખ કરી છે. આ રેસ્ટોરન્ટ પર જે સીલ મારવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને સીલ મારી દેવામાં આવી છે. હાલ અહીંયા નોટિસ પણ લગાવી દેવામાં આવી છે. આ દૃશ્યોમાં જોઈ શકો છો કે આ રીતના જે જાહેરમાં કચરો કરતા હોય વડોદરા શહેરને ગંદકી કે મુક્ત કરવાને બદલે ગંદકી કરવામાં આવતી હોય છે, તેને લઈને કોર્પોરેશન દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. અને જે આવી રેસ્ટોરન્ટ્સ હોય કે અન્ય પણ રેસ્ટોરન્ટ્સ દ્વારા જો આવી રીતના જાહેરમાં કચરો નાખે તો તેને પણ સીલ કરવાની કામગીરી આવી રીતના કરવામાં આવવી જોઈએ, જેથી વડોદરા શહેર પણ સ્વસ્થ બને. હાલ જે આપ દ્રશ્યો જોઈ શકો છો કે અહીંયા જે સીલ મારવાની કામગીરી કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે, અહીંયા લોકટોળાનો પણ જમાવડો જોવા મળી રહ્યો છે. ગઈકાલે રાત્રે 11 વાગ્યે જેતલપુર બ્રિજ નીચે ચુંગફા રેસ્ટોરન્ટ ચાઇનીઝ રેસ્ટોરન્ટ અલકાપુરીના કર્મચારી જાહેરમાં વધેલો ખોરાક અને કચરો નાખતા અમારા કર્મચારીના સિક્યુરિટી સ્ટાફના હાથે પકડાઈ ગયેલ અને તેમણે અધિકારીને જાણ કરેલ અને એના કડક પગલાના ભાગરૂપે ચુંગફા રેસ્ટોરન્ટ અલકાપુરી નાજરો સીલ કરવામાં આવેલી છે. ચોક્કસથી દરેકને નમ્ર અપીલ છે કે તેઓ કોઈપણ હોટેલ રેસ્ટોરન્ટનો કચરો ડોર ટુ ડોર ગાડીમાં જ નાખશે અથવા કચરાપેટીમાં નાખશે, અન્યથા જાહેર જગ્યામાં નાખશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને ભારે પેનલ્ટી પણ કરવામાં આવશે. જે આ હતી કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનર સુરેશ તુવેર, તેઓ કહી રહ્યા છે કે અન્ય પણ જે રેસ્ટોરન્ટ સંચાલકો હોય છે તેઓ પણ જો આ રીતના જે કામગીરી કરતા હોય તેઓએ પણ સ્પષ્ટ એ કરતા હોય છે. જ્યારે સુરેશ તુવેર સાથે વાત કરતા તેઓએ જણાવ્યું કે જેતલપુર બ્રિજ પાસે આ જે રેસ્ટોરન્ટ છે તેઓના કોઈ વ્યક્તિ દ્વારા ત્યાં આગળ કચરો નાખવામાં આવ્યો હતો, જેને આ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા તેને પકડ્યો હતો અને ત્યારબાદ જે આ સમગ્ર ઘટના છે. કારણ એક જ હતું કે આ જે રેસ્ટોરન્ટ છે તેઓ દ્વારા જાહેરમાં કચરો નાખવામાં આવ્યો હતો, જેને લઈને આજે કોર્પોરેશન દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી છે. દુકાનને આ રેસ્ટોરન્ટને સીલ કરી દેવામાં આવી છે. શહેરને સ્વચ્છ કરવું છે તો આ રીતના જે કામગીરી છે તે લોકો પછી કરવી પડશે અને જે અન્ય પણ રેસ્ટોરન્ટના જે સંચાલકો છે તેઓને પણ પાકું અપીલ કરી છે કે જે તમારો જે કચરો હોય તે કચરાની જે ડોર ટુ ડોર ગાડી આવે છે તેમાં શિફ્ટ કરો, જાહેર માર્ગ પર ના ફેંકો, જેને કારણે આવી તમારા પર પણ કંઈ એ થઈ શકે ગાડીઓ અને આ એક બ્રેકિંગ થાય. ચલો ભાઈ આવી જાવ, સિંગલ સિંગલ લોકો બધું સમજે છે. આઈ જાઓ, આઈ જાઓ.
ચલો ભાઈ એક મિનિટ રહો, મોકલું કરી દો પાછળ આવી જાઓ ભાઈ, પાછળ આવી જાઓ, ચલો આવી જાઓ, કોર્પોરેશન દ્વારા આ રીતના કાર્યવાહી કરવામાં આવશે અને જે રેસ્ટોરન્ટ હોય કે દુકાન હોય તેને સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આજે પણ આજે અલકાપુર વિસ્તારમાં આ જે નિકળી ગયા તે રેસ્ટોરન્ટને પણ સીલ કરી દેવામાં આવી છે. કારણ એ જ હતું કે જે જાહેર માર્ગ અને જાહેર જગ્યા પર જે ખાદ્ય ખોરાક અને વેસ્ટ જે કચરો છે તે નાખવામાં આવ્યો હતો. વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજે ના લાગ કરવામાં આવ્યું છે કે જે જે ખાદ્ય ખોરાક હોય અને જે વેસ્ટ કચરો છે જે બહાર નાખવામાં આવે તેના લઈને જે આજે આ કામગીરી હાથ ધરવામાં આવી છે. વડોદરા શહેરમાં સ્વચ્છ કરવાના એક ઉદ્દેશ સાથે આ મહાનગરપાલિકાએ આ ઝુંબેશ ચલાવી રહી છે અને જે અન્ય રેસ્ટોરન્ટ દ્વારા પણ આવી રીતના જો વેસ્ટ કચરો છે તે બહાર નાખવામાં આવશે તો તેઓને પણ આવી રીતના સીલ મારી દેવામાં આવશે. મારા સહયોગી સાથે હું રવિ સિંધા, સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે.